મહેસાણાના કડી એપીએમસીમાં થયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ભાજપ મેન્ડેટ પર મેદાને ઉતરેલા તમામ ઉમેદવારોનો વિજય થયો છે। મહત્વનું છે કે એપીએમસીની ખેડૂત વિભાગની તમામ 10 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 23 ભાજપ અને 2 કોંગ્રેસ સહિત 25 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા। ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન મેન્ડેટ પર ઉતરેલા ઉમેદવારોને ભાજપના અન્ય ઉમેદવારોએ ટેકો જાહેર કર્યો, જેના પરિણામે કડી એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે। વધુ વિગતો આપે રાજ્ય સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો છે? કડી એપીએમસીમાં 39 વર્ષ બાદ પ્રથમ વખતે ચૂંટણી યોજાય છે, કારણ કે દર વખતે કડી એપીએમસી ભાજપ પક્ષે સમરસત થઈ જતી હતી, બિનહરીફ જ ઉમેદવારો ચૂંટાઈ જતા હતા। પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક ભાજપના જ કેટલાક સભ્યોમાં આંતરિક ક્યાંક નારાજગી હશે, એના પગલે 15 સભ્યો પૈકી 5 સભ્યોમાં એક પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બિનહરીફ થઈ ગયા હતા, પરંતુ બાકીની 10 બેઠકો માટે લગભગ 90 જેટલા ફોર્મ ભરાયા હતા અને સમજાવટ બાદ બાકીના તમામ ફોર્મ પરત ખેંચાયા હતા। જો કે 25 ફોર્મ યથાવત રહ્યા હતા, જેમાંથી 10 બેઠક માટે 25 ઉમેદવારો મેદાને હતા, એટલે કે 25માંથી 23 ભાજપના ઉમેદવારો હતા અને 2 કોંગ્રેસના, પરંતુ બાકીના 13 ભાજપના જે ઉમેદવારો છે એ ક્યાંક ને ક્યાંક માન્યા નહીં હોય એના કારણે આંતરિક રીતે આ વિવાદ ચાલુ રહ્યો હતો અને આખરે મેન્ડેટ આવતા બાકીના 10 જે ભાજપના ઉમેદવારો ચૂંટણી લડ્યા તમામ જીતી ચૂક્યા છે મેન્ડેટ વાળા, અને આખરે આ વિવાદ સમાવી દેવા માટે ક્યાંક ને ક્યાંક ઉપરથી પ્રેશર આવવાના કારણે બાકીના 13 જે ભાજપના ઉમેદવારો છે એમને પણ મેન્ડેટ વાળા ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો અને આખરે ફરીથી કહી શકાય કે 39 વર્ષથી સતત કડી એપીએમસીમાં ભાજપનું રાજ સતત ચાલુ રહ્યું છે અને ફરીથી ભાજપની સત્તા યથાવત રહી છે। ત્યારે આ જે તમામ જે અત્યાર સુધીની ભાજપ પક્ષની ભાજપની જે રણનીતિ છે અને ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાનનું વતન છે, એમના જે હાથની છે આ ચૂંટણી લડાતી હોય અથવા તો એમના માર્ગદર્શન નીચે આ ચૂંટણી લડાતી હોય તે રીતે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ જતા હોય છે, પરંતુ 10 ઉમેદવારો ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હશે જે પણ બાદમાં સમી ગઈ હતી। જી બિલકુલ મનીષ, આભાર। તો હવે કડી એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે। ખેડૂત વિભાગની જે 10 બેઠકો પર ચૂંટણી હતી તેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે।